ચતુર્દશી છે, જેથી આજે મોટી સંખ્યામાં ગણેશ ભક્તો ગણેશજીનું વિસર્જન કરવાના છે. સુરતના કોટ વિસ્તારની મોટી પ્રતિમાઓ રાજમાર્ગ પર નીકળી તો ગણેશ પ્રતિમાઓનું હજીરા ખાતે વિસર્જન કરવામાં આવ્યું. વિસર્જનમાં મોટી સંખ્યામાં ગણેશ ભક્તો ઉમટી પડ્યા હતા તો રાજ્યમાં એક તરફ જ્યાં વરસાદી માહોલ છે ત્યારે વરસાદ વચ્ચે આજે ગણેશ ભક્તોએ વિઘ્નહર્તાને વિદાય આપી હતી. સુરત શહેર તાજિયા કમિટી અને મુસ્લિમ આગેવાનો પણ ગણેશજીના આવકારમાં જોડાયા હતા. ગણેશ વિસર્જન દરમિયાન કોમી એકતાનો માહોલ જોવા મળ્યો. आज अनंत चौदस के दिन बड़ी खुशी और आनंद की वातावरण है सारी शहर में. और सूरत शहर की एक सबसे बड़ी विशेषता ये है कि हमारे यहाँ हिंदू और मुसलमान दोनों समाज के लोग इतना प्यार से मिलते हैं. जब भी कोई प्रसंग आता है, अभी दो दिन पहले ताजिया और मुहर्रम का ये गया, त्यौहार गया, और आज अनंत चौदस का दिन है. हमारे कितने सारे शहर के आगेवान, हमारे पुलिस कमिश्नर श्री, मेयर श्री, संसद सभ्य श्री, हमारे सतीश शर्मा जी और सभी मुसलमान समाज, मुस्लिम समाज के हमारे कदीर भाई और सभी आगेवान इतना प्यार और इतना भाव से हमें स्वागत करते हैं. उसका एक ही ये है कि हम अंदर में, हम बीच में, हमारे अंदर इतना प्यार मोहब्बत है कि हम कुछ उसमें भाषा में वर्णन कर नहीं कर सकते हैं. गणपति महोत्सव नो प्रारंभ 1941 में हिंदू मिलन मंदिर थी थयेलो, अने त्यार थी आज सुधी गणपति महोत्सव नो प्रतिनिधित्व अने मार्गदर्शन आ संतो करी रहा छे. अत्यारे सूरतनी कौमी एकता अने कौमी સંવેદિતાની આ સુવર્ણ ક્ષણો છે કે જ્યારે તાજિયા કમિટીના સભ્યો અને મુસ્લિમ અગ્રણીઓ હિન્દુ મિલન મંદિરના ગણપતિનું સ્વાગત કરવા માટે અહીંયા ઉપસ્થિત છે. સુરત શહેરની ખાસિયત છે કે જ્યારે તાજિયાનું બંદોબસ્ત હોય ત્યારે સ્વામી અમરીશાનંદજી સહિત હિન્દુ સંતો ખડે પગે ઊભા રહે, અને જ્યારે ગણપતિ વિસર્જનનો પ્રસંગ હોય ત્યારે સૌ મુસ્લિમ અગ્રણીઓ કાદીરભાઈ પીરજાદા અને તાજિયા સમિતિના અધ્યક્ષે ઊભા રહે અને કોમી એકતાનું પ્રદર્શન થયા કરે. જ્યાં ખૂબ જૂની સંસ્કૃતિ છે અને તાપી નદીને કિનારે વસેલા શહેરની અંદર દરેક તહેવારો ખૂબ સરસ રીતે ઉજવાય છે, અને એના જ ભાગરૂપે પરમ દિવસે તાજિયા અને આજે ગણેશ વિસર્જનની અંદર સૌ ઉપસ્થિત મહેમાનો અગ્રણીઓ દ્વારા સ્વામી અમરીશાનંદજીનું અને હિન્દુ મિલન મંદિરના ગણેશનું સ્વાગત કરીને આજને તમારા માધ્યમથી પણ અમે લોકોને અપીલ કરીએ છીએ કે આટલા સરસ વરસાદી માહોલમાં ખૂબ સરસ વ્યવસ્થા ડુમ્મસના દરિયાકાંઠે અને હજીરા પર ગોઠવાઈ છે, તો ત્યાં આવો, આપણે પર્યાવરણની શુદ્ધિ જાળવીને નદીને સ્વચ્છ રાખીએ અને સમયસર ગણેશ વિસર્જન પૂરું કરીએ. ગણેશ વિસર્જન યાત્રા નીકળી રહી છે, તેમાં પરંપરા મુજબ કોમી એકતા અને એખલાસના ભાગરૂપે તાજિયા કમિટી દ્વારા શહેરના તમામ આગેવાનોના સથવારે પરંપરાની જાળવણી કરવાના એક ભાગરૂપે પણ ખૂબ હૃદયપૂર્વક હિન્દુ મિલન મંદિરના શ્રી ગણેશજીની પ્રતિમા સાથે વિસર્જન યાત્રામાં આગળ વધી રહેલા પરમ પૂજ્ય સંત આદરણીય શ્રી અમરીશાનંદજી મહારાજ અને એમના સમગ્ર મંડળનું સુરત શહેરના અગ્રણીઓ અને નાગરિકો વતી હાર્દિક સ્વાગત છે.